બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. 26 એપ્રિલના રોજ રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાશે. વાત કરીએ ગુજકેટની પરીક્ષા 26 એપ્રિલના રોજ યોજાશે. 26 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા રાજ્યમાં યોજાશે. રાજકોટમાં કુલ 9,967 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. પરીક્ષા ખંડમાં બેઠક અને મેડિકલ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. પરીક્ષા ખંડોમાં સીસીટીવી મોનિટરિંગ પણ હાથ ધરવામાં આવશે. રાજકોટના કરણસિંહજી સ્કૂલમાં કંટ્રોલ રૂમ રહેશે. રાજકોટની 48 શાળાઓમાં ગુજકેટ પરીક્ષા યોજાવા જઈ રહી છે. તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા બૃંદા રાવલ આપણી સાથે જોડી ગયા છે. બૃંદા, જણાવશો જે રીતે ગુજકેટની પરીક્ષા યોજાવા જઈ રહી છે, શું છે આ અંગે વધુ માહિતી? બીજી તરફ જે રીતે ગરમીની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, શું કહેશો આ અંગે? શિવાંગીની, આવતીકાલે જો વાત કરીએ એટલે કે 26 એપ્રિલના રોજ આ ગુજકેટની એક્ઝામ જે છે તે યોજાવાની છે. કુલ 1,34,000થી વધારે વિદ્યાર્થીઓ જે છે તે આ પરીક્ષા આપવાના છે. સવારથી સાંજ સુધી આ પરીક્ષા જે ચાલવાની છે, અલગ અલગ 3 પેપર જે છે તેની એક્ઝામ જે છે તે આવતીકાલે લેવાની છે. એટલે કે ગઈકાલે જે રીતે વાત થઈ હતી કે આવતીકાલે જે ગુજકેટની એક્ઝામ યોજાવાની છે તેમાં 3 અલગ અલગ પેપરો જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવશે. મહત્વની બાબત છે કે એક બાજુ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે, તેને લઈને એક્ઝામની ઉપર લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જે પણ સેન્ટરો છે ત્યાં પણ વ્યવસ્થા પૂરી રીતે કરવામાં આવી છે. સાથે જ જો વાત કરીએ તો જેટલા પણ 3 પેપર યોજાવાના છે જે સવારે 10 થી 4ની વચ્ચે એક્ઝામ આપવાની રહેશે, એટલે કે તમામ જે વિદ્યાર્થીઓ છે જે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે આવતીકાલે ગુજકેટની એક્ઝામ આપશે. 3 તે વિષયો છે, તેમાં ગરમીની જો વાત કરીએ તો ગરમીની પણ અસર ક્યાંકથી ક્યાંક એક્ઝામ ઉપર દેખાય નહીં, તેના માટે તમામ સેન્ટર ઉપર અને સ્કૂલના જે પણ વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા પણ આગોતરા આયોજન કરવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને એક્ઝામ સમયે કોઈ પણ મુશ્કેલી ન પડે. જી શિવાંગીની, બિલકુલ. બૃંદા, જે રીતે વાત કરીએ આવતીકાલે ગુજકેટની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવશે? કોઈ પણ પ્રકારનું કોપી કેસ સામે ના આવે અથવા તો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ ન આચરે તે માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? ચોક્કસ, તે તમામ જે સેન્ટરો છે તેમાં સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ કેમેરાની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે તે ચોરી કરતા ન પકડાય. સાથે જો આવી કોઈ હરકત કરતા કોઈ પણ વિદ્યાર્થી પકડાય છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેની પણ તૈયારી તમામ સેન્ટરો ઉપર રાખવામાં આવેલી છે. અને આ તમામ બાબતની જો વાત કરીએ તો હાલમાં ડીઓ કચેરી ખાતે તમામ જે અધિકારીઓ છે તેઓની એક મિટિંગ ચાલી રહી છે. મિટિંગમાં કેટલીક નવી વાતો જે છે તે બહાર આવશે કે કયા પ્રકારનું આયોજન કરવામાં આવશે, કયા પ્રકારની પરિસ્થિતિ હશે અને આવતીકાલે કયા પ્રકાર ગુજકેટની પરીક્ષા આપશે. આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષા ખંડમાં મેડિકલ વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. બીજી તરફ કોઈ પણ પ્રકારની ગેરરીતિ અથવા તો કોપી કેસ ન થાય તેની માટે સીસીટીવીથી તમામ રૂમ પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે. રાજકોટની 48 શાળાઓમાં ગુજકેટની પરીક્ષા યોજાશે. 9,000થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. પરીક્ષા ખંડમાં બેઠક અને મેડિકલ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આવતીકાલે ગુજકેટની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષા ખંડોમાં સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. 26 એપ્રિલ એટલે કે આવતીકાલે ગુજકેટની પરીક્ષા યોજાશે.